हेलो फ्रेंड्स, कुक विथ फाल्गुनी में आपनो स्वागत छे। आजे आपणे ममरानी चिक्की अने तलनी चिक्की बनावा माटे सामग्री कई कई जोईशे ते हूँ तमने जणावुं। तेना माटे नानो बाउल गोळ जोईशे, बे मोटा बाउल ममरा जोईशे। ममरानी चिक्की बनावा माटे, तलनी चिक्की बनावा माटे अहींया आगळ मैं नाना बे एक बाउल तल लीधो छे अने एक बाउल नानो गोळ लीधो छे। हवे आपणे ममराने धीमा तापे सेकी लईशुं। गैसने आपणे चालू करीशुं, तेना ऊपर एक कढ़ी मूकीशुं अने ममराने धीमा तापे सेकी लईशुं 2-3 मिनिट माटे। આપણા મમરા 2-3 મિનિટમાં શેકાઈને સરસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। ગેસને આપણે ચાલુ કરીશું અને જે રીતે આપણે મમરાને શેક્યા તેવી જ રીતે આપણે ધીમા તાપે તલને પણ 2-3 મિનિટ માટે શેકી લઈશું। તલ આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે। તલને આપણે બીજા બાઉલમાં કાઢી લઈશું। સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું અને કઢાઈ મૂકીશું। કઢાઈની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું। ઘી ઓગળી ગયું છે, હવે આપણે એની અંદર એક નાનો બાલ ગોળ ઉમેરીશું અને તેને ધીમા તાપે શેકી લઈશું। ગોળ બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખો। તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો ગોળ મેલ્ટ થતો જાય છે અને ધીમે જ્યાં જ્યાં બબલ્સ આવતા જાય છે। જ્યારે આપણો ગોળનો કલર થોડોક ડાર્ક થાય ત્યારે તેની અંદર આપણે શેકેલા મમરા ઉમેરીશું। ગોળનો પાયો શેકાઈને આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એ પાયાની અંદર મમરા ઉમેરીશું અને તેને ભેગા કરીશું, હલાવતા જઈશું। આપણા મમરા મિક્સ થઈ ગયા છે। હવે તેને એક ગ્રીસ કરેલી ઘીવાળી ટ્રે લઈશું, તેની અંદર આપણે મમરાને ઉમેરી દઈશું। અને તેને વાડકીની મદદથી પ્રેસ કરી દઈશું। જ્યારે ગરમ હોય ત્યારે તેના પર કાપા પાડી લઈશું। આપણા કાપા પાડીને તૈયાર થઈ ગયા છે। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું, તેના પર આપણે વાસણ મૂકીશું અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું। તેની અંદર 1 ચમચી ઘી ઉમેરીશું, ઘીને થોડું ગરમ થવા દઈશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે તેની અંદર આપણે ગોળ ઉમેરીશું અને ગોળને ધીમા તાપે શેકીશું અને તેનો પાયો કરીશું। 2-5 મિનિટ થઈ છે, તમે જોઈ શકો છો હવે ગોળનો પાયો થયો છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું। એના માટે મેં એક બાઉલ લીધો છે, બાઉલમાં આપણે ગોળને ઉમેરીશું અને જોઈ લઈશું। ફરીથી આપણે ગોળના પાયાને ચેક કરી લઈશું। બે થી ત્રણ મિનિટ પછી જોઈ લઈશું।
તમે જોઈ શકો છો કે તેને સહેલાઈથી તૂટી શકે છે, એટલે આપણો પાયો તૈયાર થઈ ગયો છે. તેમાં તલ આપણે ઉમેરી દઈશું. અને તેને મિક્સ કરી લઈશું. આપણે પ્લાસ્ટિકની શીટ લઈશું, શીટને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. અને તેના પર તલનું બેટર ઉમેરી દઈશું. અને ચીક્કીને આપણે વેલણની મદદથી એકદમ પાતળી વણી લઈશું. આ પ્રોસેસ તમારે ખૂબ જ ઝડપી કરવી પડશે. જો ચીક્કી ઠરી જશે તો તમે સહેલાઈથી વણી શકશો નહીં. જ્યારે ગરમ હોય ત્યારે તેને ઝડપથી વણી લેવાની, જેથી ચીક્કી તમારી ખૂબ જ પાતળી બને. તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી વણીને તૈયાર થઈ ગઈ છે. જ્યારે ગરમ હોય ત્યારે તેના કટ લગાવી લેવાના, જેથી ચીક્કી જ્યારે આપણે તોડીએ ત્યારે સહેલાઈથી તૂટી શકે. તમને મારો વિડીયો પસંદ પડે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.